એ રામ રામ ખેડૂત મિત્રો, હું લાલકિયા સાગર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે એજે ફાર્મિંગ લાઈફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે જે આપણે વાત કરવાના છીએ તે છે કોર્ટેવા કંપનીનો ગેલેલિયો જે આવે છે તેમની આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છે. તો ખેડૂત મિત્રો, અત્યારે માર્કેટમાં ત્રણ પ્રકારના ગેલેલિયો મળે છે એ આપણે બધાને ખબર હોય છે, અને તમે બધાએ ઘણા યુટ્યુબમાં વિડીયો પણ જોયા છે જેમાં ગેલેલિયોની માહિતી આપી છે કે ગેલેલિયો આમ છે, ગેલેલિયો આમ છે. પણ ખેડૂત મિત્રો, આજે હું તમને ત્રણેય ગેલેલિયોની માહિતી આપવાનો છું. અને અત્યારે આપણા જીરુના પાકમાં જે કાળીઓ જે આવે છે, જે જીરાનો દુશ્મન, તેનાથી આપણે બચવા માટે કે ગેલેલિયો વાપરવો જોઈએ તેની માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છે. તો એની પહેલા અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો. મિત્રો, જો આપણે સાઈડમાં દેખાય છે, જે આપણે ઇમેજ ઉપર તમે જોઈ શકો છો, જે પ્રમાણે ગેલેલિયો સેસા દેખાય છે, તેમાં જો વાત કરી તો પિકોસિસ્ટ્રોબિન 6.78 અને ટ્રાયસાયક્લાજોલ 20.33 એસી ફોર્મમાં આવે. અને તે ફોટો જે દેખાય છે આપણે ગેલેલિયો વેય કરીને, તેમાં પિકોસિસ્ટ્રોબિન 7.5 અને પ્રોપિકોનાઝોલ 11.71 તે આવે છે. પણ આપણે બેમાંથી એક કોઈ ગેલેલિયોનો અત્યારે ઉપયોગ કરવાનો નથી, કારણ કે આપણું જીરું જ્યારે 55 દિવસનું થાય અને તમારે કાળિયા માટે જો કોઈ ગેલેલિયો છાંટવો હોય તો તે છે કોર્ટેવા કંપનીનો પિકોસિસ્ટ્રોબિન 22.52% જે આવે છે એસી ફોર્મમાં, તેમનો ઉપયોગ આપણે કરવાનો છે ખેડૂત મિત્રો. ત્યાર પછી જો આની વાત કરવામાં આવે તો કેટલા દિવસે આનો સ્પ્રે કરવો જોઈએ ખેડૂત મિત્રો, તો આનો સ્પ્રે આપણા જ્યારે આપણું જીરું 55 દિવસનું થાય ત્યારે આનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી સેકન્ડ સ્પ્રે, બીજો સ્પ્રે આપણે 15 દિવસ પછી એટલે કે 70 થી 75 દિવસનું થાય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. ખેડૂત મિત્રો, આનો ફાયદો શું છે? તો કે ભાઈ, આનો ફાયદો એ છે કે આપણા જીરામાં જે કાળીઓ આવે છે તો કાળિયા સામે રક્ષણ કરે છે. બીજા નંબરમાં ફૂલની સંખ્યાનો વધારો કરે છે. ફૂલની સંખ્યામાં વધારો થાય એટલે એનો મતલબ એવો કે આપણું ઉત્પાદન વધારે આવે. ત્યાર પછી જો આના ડોઝની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો, આનો ડોઝ છે 16 ml પ્રતિ પંપ. ખાસ યાદ રાખવું, કારણ કે જેટલી ભલામણ કરવામાં આવે તેટલું જ વાપરવું જોઈએ. ઘણા ખેડૂત મિત્રો એવું હોય કે ભાઈ 16 ml કીધું છે, કાલો ને ભાઈ 20 નાખી દો, એવું આપણે નથી કરવાનું. 16 ml પ્રતિ પંપ નાખીને જ આનો ઉપયોગ કરવાનો છે. હવે વાત કરવામાં આવે આના પેક કેવું આવે છે, પેકિંગ, તો આના ત્રણ પ્રકારના પેકિંગ માર્કેટમાં મળે છે. એક તો 160 ml મળે છે, ત્યાર પછી 240 ml મળે છે, અને ત્યાર પછી 400 ml મળે છે. અને જો આના બજાર ભાવની વાત કરવામાં આવે તો બધી જગ્યાએ બજાર ભાવ અલગ અલગ હોય છે, એટલે એ કોઈ આપણે એમનું ઓલું હોતું નથી કે બજાર ભાવ બધે અલગ અલગ હોય છે. ખેડૂત મિત્રો, અત્યારે ગેલેલિયાનો ઉપયોગ કરવો ખૂબ સારો છે, કારણ કે આપણું જીરું અત્યારે લગભગ 55-60 દિવસનું બધાનું થઈ ગયું છે. તો ખેડૂત મિત્રો, ચોક્કસથી ગેલેલિયાનો ઉપયોગ કરજો, તેમના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. અને આ વિડીયો જો સારો લાગે તો બીજા ખેડૂત મિત્ર સાથે શેર કરી દેજો, અને તમે ગેલેલિયાનો ઉપયોગ કર્યો અને તમને સારું રિઝલ્ટ મળ્યું હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો કે ભાઈ મેં આ ગેલેલિયાનો ઉપયોગ કર્યો હતો અને તેમના રિઝલ્ટ મને સારા મળ્યા, જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી અને માર્ગદર્શન મળી રહે. તો ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બીજા ખેડૂતને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.